આગળ વધારતા રાજા કહે ઠીક છે ઠીક છે હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થશે તેને એક એક દાણા સાથે મોતી ગણી આપીશ પણ આજે મારી પર આટલી દયા કર અહીં આપણને રાજાના પ્રજાવત્સલ હોવાની સાબિતી મળે છે કે સુકાળ આવે દુકાળનો વિરોધી શબ્દ સુકાળ એ સુકાળ આવે ત્યારે કે દાણા સાથે મોતી ગણી ગણીને આપીશ પરંતુ આટલી દયા કર પ્રજા માટે કેટલું કરી છૂટવા રાજા તૈયાર છે તે અહીં આપણને ખબર પડે છે ઝગડુસા કહે જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે રાજા કહે મળી રહેશે કોતવાલજી જાઓ વખારો ઉગાડો અને લેખ અહીં લઈ આવો કોટવાલ કહે જેવી આજ્ઞા મહારાજને જવાનું કરે છે ત્યાં ઝઘડુસા કહે છે મહારાજ આપે આટલી તકલીફ લેવાની કાંઈ જ જરૂર નથી હમણાં જ મારા માણસો લેખ લઈને અહીં આવશે મેં ક્યારનાયે તેમને ત્યાં મોકલી દીધા છે એટલામાં હાથમાં તાંબાનું પતરું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે બધા તેની સામે જોઈ રહે છે પહેલાં એ રાજાને અને પછી જગડુસાને પગે લાગે છે અને પત્રુ જગડુસાના હાથમાં મૂકે છે જગડુસા એ પત્રુ રાજાના હાથમાં મૂકે છે રાજા કહે આજ એ લેખ જગડુસા કહે હા મહારાજ પંડિતજી પાસે વંચાવો રાજા પંડિતજીને કહેતા પંડિતજી લો આ લેખ વાંચો પંડિતજી ઊભા થઈને આગળ આવે છે ઊંઘાળા ડીલ પર ઉપરનો અને માથે પંડિત સાહેબ પાઘડી શોભે છે રાજાની સામે આવી પ્રણામ કરી પતરું હાથમાં લે છે પંડિતજી પતરાનો લેખ વાંચે છે મહારાજ સાંભળો આમાં લખ્યું છે કે આ વખાર ઝગડુસાની છે પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડોનું છે દેશને ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે એના એક દાણા પર પણ ઝગડુસાનો હક નથી આખી સભા આ સાંભળી ઘડીભર સ્તબ્ધ બની જાય છે પછી કડવળતા બધા વાહ વાહ પોકારે છે તો આપણને અહીં ખ્યાલ આવે છે કે ઝગડુસાએ પેલા ભીત પત્રો પર તાંબા પત્રામાં શું લખાવ્યું હતું તે આપણને અહીં પંડિતજી જે વાંચી સંભળાવે છે તેના ઉપરથી ખ્યાલ આવે છે ઝગડુસાની દાનવીરતા ઉદારતાના દર્શન અહીં થાય છે એણે શું લખાવી રાખ્યું હતું તો કે આ વખારનું અનાજ ભૂખે મરતા ગરીબ ભાઈ બાંડોનું છે દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે આવું લખાવીને વખારમાં એમણે રાખ્યું હતું રાજા કહે વાહ ઝગડું વાહ ઊભા થઈ જઈ ઝગડુસાને ભેટી પડે છે તમે તો કહેતા હતા કે અનાજ તમારું નથી ઝગડુસા કહે તો મારું છે એ તો ગરીબોનું છે આ અનાજમાંથી એક દાણોએ લેવાનો મને હક નથી અને એટલામાં બીજા માણસો હાથમાં પતરું લઈને આવી પહોંચે છે રાજા ત્યાં ઝગડુસાને પગે લાગી લેખ ઝગડુસાના હાથમાં મૂકે છે ઝગડુસા તે રાજાને સોંપે છે રાજા પંડિતને આપે છે અને બધા જ તામ્રપત્રમાં આવું જ લખાણ જોવા મળે છે